નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટરનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. બરાબર, હવે સંસાધનો ક્યાં છે? તો સંસાધન એટલે કે જે જમીન છે, જંગલ, પ્રાણી, બરાબર, આ બધું શું કહેવાય? સંસાધનો કહેવાય. બરાબર, હવે એનું જે જતન કરવું અને સંરક્ષણ એટલે રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. બરાબર, એટલે આ ચેપ્ટરની અંદર આપણે સંસાધનો જે છે એ ભણવાના છે અને એનું જતન કેવી રીતે કરવું અને એનું રક્ષણ કેવી રીતે કરવું એ આપણે જોવાનું છે. તો શરૂઆત કરીએ ચેપ્ટરની. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવાય. નીચે લીટી કરજો, સંસાધન કોને કહેવાય? તો પૃથ્વી ઉપરથી મળતા અને માનવીને ઉપયોગમાં, એટલે પૃથ્વી ઉપરથી જે કંઈ પણ મળે છે અને માણસને ઉપયોગમાં આવે છે, આવા જે કુદરતી પદાર્થો એટલે કુદરત દ્વારા મળેલા જે કોઈ પણ પદાર્થો છે એને શું કહેવાય? સંસાધન. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજના સ્વરૂપમાં આપણે મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. બરાબર, કુદરત દ્વારા આપણે શું મળ્યું છે? તો કે હવા છે એ આપણે કોઈ ઉત્પન્ન કરેલી નથી, કુદરત દ્વારા મળેલી છે. જળ એટલે પાણી, તો પાણી કોના દ્વારા મળેલું છે? ઈશ્વર દ્વારા. બરાબર, એટલે કુદરત દ્વારા. એ જ રીતે જમીન છે, વનસ્પતિ એટલે વૃક્ષો અને જે કંઈ પણ ખનિજો છે જે આપણે જમીનની અંદરથી મળે છે, તો આ બધું શું છે? કુદરતી બક્ષિસ છે, કુદરત દ્વારા મળેલી ભેટ છે, એટલે એને શું કહેવાય છે? કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. બરાબર, સંસાધન શું છે? તો કે રાષ્ટ્રીય એટલે દેશનું જે અર્થતંત્ર છે એની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભ છે. બરાબર છે, સંસાધન શું છે? તો કે લોકોની શક્તિ અને સમૃદ્ધિ એટલે જે કોઈ પણ દેશની અંદર જે સમૃદ્ધિ, સુખ સંપત્તિ છે એનો આધારસ્તંભ શું છે? તો કે સંસાધન. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. બરાબર, સંસાધન છે એની તો કે ઘણી એવી વિશિષ્ટતા અને ઉપયોગિતા છે કે જે આપણને ઉપયોગી છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. બરાબર છે, કોઈ પણ કુદરતી સંસાધનો છે મર્યાદિત માત્રામાં એટલે થોડા પ્રમાણમાં એ ઉપલબ્ધ છે એટલે મળ્યા છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, આજે કંઈ પણ સંસાધનો છે એને વધારે ઉપયોગી બનાવવા માટે તો કે જે વિવિધ તકનીકો, તકનીક એટલે આપણે જે બુદ્ધિનો ઉપયોગ જે છે એ કરી અને આપણે એને વધુ ને વધુ ઉપયોગી બનાવવા જોઈએ. ત્યાંથી આગળ આપણે વાત કરીએ સંસાધનોના પ્રકાર. બરાબર, સંસાધનોનો પ્રકાર શું છે? સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. બરાબર છે, કોઈ પણ કુદરતી સંસાધનો છે એ આપણને અલગ અલગ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. બરાબર, ખેતીથી શરૂ કરી અને ઉદ્યોગ પરિવહન, ઉદ્યોગની અંદર પરિવહન એટલે વાહન વ્યવહાર સુધી તમામ પ્રવૃત્તિ એટલે તમામ કાર્યની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ અને ઘણી જગ્યાનો ઉપયોગ થયો હોય તો આપણે જોઈ શકતા નથી, એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો એટલે કે કુદરતી સાધનો છે એ આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને. બરાબર છે, કુદરતી સંસાધનો, કુદરતી સાધનો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે ખોરાક તરીકે. જમીન છે તો જમીનની અંદર જે તે વનસ્પતિ, વૃક્ષો, બરાબર, ખેડૂતો છે એની અંદર ખેતી કરે છે તો એમાંથી જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી છે ઉદ્યોગો, તો ઉદ્યોગોને ચલાવવા માટે જે કોઈ પણ કાચો માલ છે એ મળી રહે. બરાબર છે, ત્યાર પછી તો કે વનસ્પતિ છે એની અંદરથી આપણને અલગ અલગ જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે, બરાબર, એ મળે છે. ત્યાર પછી તો કે ઈંધણ અને ઉર્જા, ઈંધણ એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધું શું કહેવાય? ઈંધણ કહેવાય. બરાબર, અને આ જે છે તો એનો આપણે ઉર્જા તરીકે, બરાબર, અને ઉર્જા જે છે એનો આપણે ઉપયોગ તો કે સંસાધનો તરીકે કરીએ છીએ. સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવે છે. તમને પૂછાય કે સંસાધનોના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં, તો સંસાધનોના મુખ્ય બે પ્રકાર છે. બરાબર, જેની અંદર જૈવિક અને અજૈવિક.
બરાબર. તો હવે જૈવિકની અંદર વાત કરીએ કે ભૂમિ, હવા, જળ, જમીન, બરાબર, એ અજૈવિક સાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સાધનો છે. બરાબર, જૈવિક અને અજૈવિકમાં ફેર શું છે? તો ભૂમિ એટલે જમીન, હવા એટલે આપણે જે હવા જે છે વાતાવરણની અંદર જે જોવા મળે છે, જળ એટલે પાણી, અને જમીન તો આ બધું શું છે? અજૈવિક. બરાબર, અને જંગલ પ્રાણી આ જે છે એને કેવા સાધન કહેવાય? તો કે જૈવિક. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. બરાબર, માનવ નિર્મિત સંસાધનો કોને કહેવાય? તો કે જેમાં માણસે પોતાની બુદ્ધિ કૌશલ્ય છે એનો ઉપયોગ કરી અને જે કંઈ પણ રચના કરેલી છે એને માનવ નિર્મિત સંસાધનો કહેવાય. બરાબર, એટલે માનવીએ સર્જેલા એટલે માણસે બનાવેલા જે ઔદ્યોગિક એકમો છે એ, ત્યાર પછી સ્મારકો, બરાબર, ત્યાર પછી ચિત્રકળા એટલે જે કંઈ પણ ચિત્રો છે અને જે સામાજિક સંસ્થા છે આ બધી, તો કે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. બરાબર, માનવ સંસાધનમાં કોનો સમાવેશ થાય? તો કે માણસની અંદર રહેલું જે નોલેજ છે, જ્ઞાન છે એ, ત્યાર પછી એની બુદ્ધિ, કૌશલ્ય, બરાબર, એટલે એની આવડત અને એનું સ્વાસ્થ્ય, અને આ સિવાય બીજા ઘણા બધા એવા ગુણો છે જેનો સમાવેશ માનવ સંસાધનની અંદર થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. બરાબર, જે કુદરતી સંસાધન છે, કુદરતી સાધનો છે એના વિકાસ માટે શું જરૂરી છે? તો કે માનવ સંસાધન જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. બરાબર, ઘણા એવા પણ સંસાધનો એટલે કે સાધનો છે જે અમુક સમયની અંદર પોતે સ્વયં પોતાની રીતે નિર્માણ પામે છે. બરાબર, જેની અંદર ઝાડપાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. જો ઝાડપાન, કોઈ પણ વૃક્ષો છે એની અંદર જે પાંદડા છે એ ખરી જાય છે, ફરી પાછા આવે છે, એટલે શું કહેવાય? સ્વયં નિર્માણ. પશુ પક્ષીઓ, બરાબર, પોતાની રીતે જ પોતાનું નિર્માણ, પોતાનું અસ્તિત્વ છે એ જાળવી રાખે છે, એટલે આ જે છે એ તો કે સ્વયં નિર્માણ પામે છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. વન એટલે જંગલ અને વન્યજીવ એટલે જંગલમાં વસવાટ કરતા જે જીવો છે એને વન્યજીવ કહેવાય. એટલે વન અને વન્યજીવ તો કે ચોક્કસ સમયે, બરાબર, નિર્માણ પામતા રહે છે. આગળ વાત કરીએ સંસાધનોના રક્ષણ, એટલે સંસાધનો છે તો એનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ? કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. બરાબર, કુદરત દ્વારા જે કોઈ પણ સાધનો આપણે મળ્યા છે એ કેવા છે? તો કે મર્યાદિત પ્રમાણમાં છે. અને માણસની જરૂરિયાતો કેવી છે? તો કે અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. બરાબર, છેલ્લા કેટલાક જે વર્ષો છે એની અંદર જે તકનીકી એટલે ટેકનોલોજી ક્ષેત્રે જે અસાધારણ વિકાસ થયો છે અને જે કંઈ પણ વસ્તી વધારો થયો છે, તો એના લીધે સાધનો છે એ ખૂબ વધી ગયા છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામ ભોગવવા પડશે. એટલે જે કંઈ પણ વસ્તી વધારો છે, બરાબર, જે તકનીકી ક્ષેત્રે જે કંઈ પણ થોડો ઘણો વિકાસ થયો છે, તો એના લીધે તો કે જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, બરાબર છે, તો એને જો આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો એના વિશે આપણે માઠા પરિણામ એટલે કે ખરાબ પરિણામ ભોગવવું પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. બરાબર, ભવિષ્યની પેઢી એટલે આવનારી જે પેઢી છે એના માટે તો કે આપણા જે કોઈ પણ કુદરતી સંસાધનો છે, કુદરતી સાધનો છે એનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, જેને નવીનીકરણ સંસાધનો કહેવાય છે. બરાબર, ઘણા એવા સંસાધનો છે કે જેનું રક્ષણ આપણા વિવેકપૂર્વક એટલે કે જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં જ કરવું પડે, અને કેટલાક સંસાધનો તો કે પોતાની મેળે જ ચોક્કસ સમયમાં, બરાબર, અમુક જે સમય હોય એ સમયની અંદર પોતાનો હિસ્સો, પોતાનો ભાગ છે એ પૂર્ણ કરે છે અથવા તો ખૂટી જાય છે. તો આવા જે સંસાધનો છે એને કહેવાય નવીનીકરણ સંસાધનો, જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ. બરાબર, સૂર્યપ્રકાશ છે રોજે આપણને મળે છે, વળી પાછો રાત થાય એટલે શું થાય? સૂર્યનો પ્રકાશ જતો રહે છે, એટલે આ શું કહેવાય છે? નવીનીકરણ સંસાધન, કે જે અમુક સમયમાં એનો જે હિસ્સો છે એ પૂર્ણ કરે છે. બરાબર, ત્યાંથી આગળ
એકવાર વપરાયા પછી પૂર્ણ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણ સંસાધનો કહેવાય. બરાબર, એવા સંસાધનો, એવા સાધનો કે જેનો ઉપયોગ એકવાર થઈ ગયો હોય પછી એના પાછા ઉપયોગમાં લઈ શકાતા નથી, એવા સંસાધનોને કેવો કે સંસાધનો કેવા છે, તો કે અનવીનીકરણીય સંસાધનો, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. બરાબર, પેટ્રોલ છે આપણા વાહનની અંદર, એકવાર આપણે નાખ્યું તો ફરી પાછો ઉપયોગ કરી શકીએ છીએ, નથી કરી શકતા. પેટ્રોલ, ડીઝલ આ બધું છે, ધુવાડ કે બહાર નીકળે, એ જ રીતે ખનિજ કોલસો. બરાબર, પછી કુદરતી વાયુ જે આપણે ગેસ છે એ કુદરતી વાયુ કહેવાય. બરાબર છે, તો એનો આપણે એકવાર ઉપયોગ કરીએ પછી ફરી પાછો એનો ઉપયોગમાં લઈ શકાતો નથી. હવે ત્યાર પછી છે સંસાધન. સંસાધન ક્યાં ક્યાં છે? ભૂમિ સંસાધન એટલે જમીન સંસાધન, જંગલ સંસાધન. બરાબર, ત્યાર પછી પ્રાણી એટલે વન્યજીવ સંસાધન, એના પછી જળ સંસાધન એટલે પાણી સંસાધન, કૃષિ સંસાધન, કૃષિ એટલે ખેતી, ખેતી સંસાધન, અને ખનિજ સંસાધન. ખનિજ એટલે જે કોઈ પણ આપણને જમીનમાંથી મળે છે. બરાબર, જેમ કે તાંબુ, પિત્તળ, લોખંડ, આ બધી ખનિજ કહેવાય. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. બરાબર, આ ઉપરાંત માનવી એટલે માણસ એ પોતે પણ એક સ્વયં સંસાધન છે. સાધનોની માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર, સાધનો છે એને માલિકી, જે તે વ્યક્તિની માલિકીના હોય. બરાબર, પછી પુનઃપ્રાપ્યતા, ફરી પાછા એને રિસાયકલ કરીને પાછું મેળવી શકાય. તો આ રીતે અલગ અલગ ક્ષેત્રના આધારે એને વર્ગીકૃત એટલે કે વિભાજિત કરવામાં આવે છે. હવે અહીંયા આપણે 6 સંસાધનો જોઈએ. બરાબર, ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી સંસાધન અને ખનિજ સંસાધન. તો હવે આ બધા સંસાધનો છે એના વિશે આપણે વિશેષમાં ચર્ચા જે છે એ આપણે કરવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ભૂમિ સંસાધન. હવે ભૂમિ, ભૂમિ એટલે શું કહેવાય છે? જમીન. બરાબર, તો આપણે જોઈએ ભૂમિ સંસાધનની અંદર તો કે જમીન છે એનું નિર્માણ કેવી રીતે થાય છે. બરાબર, જમીન કેવી રીતે બને છે? તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું સ્થળ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. બરાબર, જમીન કોને કહેવાય? તો ભૂસપાટી, ભૂ એટલે જમીન, જમીનની સપાટીનું જે ઉપરનું પળ, ઉપલો ભાગ છે જેની અંદર વનસ્પતિ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? જમીન. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પળ છે. જમીન શું છે? તો કે પૃથ્વીના પોપડા પર, બરાબર, અનેકવિધ ઘણા બધા એવા કણો છે કે જેનાથી બનેલું એક પાતળું પળ છે. પળ એટલે સ્તર. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ એ જૈવિક, જેને રેગોલિથ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછે કે રેગોલિથ એટલે શું? તો ખડકોના નાના મોટા ટુકડા, ખડક એટલે તો કે જે પથ્થરના નાના મોટા ટુકડા એટલે કે કટકા છે એ, કાંકરા. બરાબર, ત્યાર પછી માટીની રજ એટલે ધૂળ કે જે અજૈવિક છે તેને આપણે શું કહીએ છીએ? રેગોલિથ. તેમાં જૈવિક દ્રવ્ય, હવા અને પાણી ભળતા જમીન બને છે. બરાબર, એની અંદર શું ભળે છે? તો કે હવા અને પાણી, અને એમાંથી પછી શું બને છે? તો કે જમીન છે બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર ઉપર આધાર રાખે છે. બરાબર, ખેતીના સંદર્ભમાં જો આપણે જોઈએ તો કોઈ પણ દેશ છે એનો આર્થિક વિકાસ તેના ઉપર છે, તો કે દેશની જે જમીનની ગુણવત્તા છે, જો સારી જમીન હશે તો એની અંદર સારો પાક થશે અને જે તે દેશનો આર્થિક વિકાસ હશે. એટલે ખેતીના સંદર્ભમાં જો આપણે જોઈએ તો જે તે દેશનો આર્થિક વિકાસ, તો કે દેશની જમીનની જે ગુણવત્તા છે અને એનો પ્રકાર છે એના ઉપર આધાર રાખે છે. આગળ વાત કરીએ જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. બરાબર, પૂછે કે જમીનના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? તો જમીનના 8 પ્રકાર છે. બરાબર, એની અંદર પહેલું કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રદેશની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. બરાબર, જમીનના કેટલા પ્રકાર છે? તો કે 8. પહેલું કાંપની જમીન એટલે જે કાંકરાવાળી જમીન છે એ, રાતી અથવા લાલ જમીન. બરાબર, જે જમીન છે એ લાલ, જે આપણે રાતી એટલે કે લાલાશ પ્રકારની અથવા તો લાલ દેખાતી જે જમીન છે એ. ત્રીજું કાળી જમીન, લેટેરાઇટ જમીન એટલે પડખાઉ જમીન. પાંચમું છે રણ પ્રકારની. બરાબર, એટલે રણ પ્રદેશની જે જમીન છે એ.
છઠ્ઠું છે પર્વતીય જમીન, એટલે પર્વતીય વિસ્તારમાં જે જમીન છે એ. સાતમું જંગલ પ્રકારની જમીન, એટલે જંગલ જે છે અને જંગલની અંદર જે જમીન છે એ. અને દલદલ પ્રકારની જમીન, એટલે જ્યાં ઘાસ છે એ થતું હોય એવી દલદલ પ્રકારની જે જમીન છે. હવે એના પછી જોઈએ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. બરાબર, જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે અને જમીન છે તો એનું રક્ષણ આપણે કેવી રીતે કરવું જોઈએ, તો એની અંદર આપણે જોઈએ જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. બરાબર, જમીનનું ધોવાણ કોના દ્વારા થાય છે? ગતિશીલ પાણી, એટલે પાણી છે સતત એમનું વહેતું રહે. બરાબર, અથવા તો હવા છે એના દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહેવાય. બરાબર, જમીનનું જે ઉપલું સ્તર છે, ઉપલા કણો જે છે એ ઝડપથી કુદરતી બળો દ્વારા, એટલે પવન છે એના દ્વારા, અથવા તો જે કોઈ પણ પાણી છે, વરસાદ હોય ચોમાસામાં, બરાબર, ત્યારે પાણી સાથે જમીન છે એનું પણ ધોવાણ થાય છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધોવાણ જાય છે, એટલે આને શું કહેવાય? જમીનનું ધોવાણ. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે તેને અટકાવવું જોઈએ. બરાબર, આ રીતે જમીનનું ધોવાણ થાય તો શું થાય છે? ખેતીની ઉપજ જે છે એની અંદર પણ ઘટાડો થાય છે, એટલા માટે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. હવે છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જો જમીનનું ધોવાણ થાય છે તેને કેવી રીતે અટકાવી શકાય? તો એની અંદર જોઈએ પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર એટલે જે નકામી જમીન છે જેની અંદર આપણે કાંઈ વાવતા જ નથી, ક્યાંય એનો ઉપયોગ નથી થતો, તેની જગ્યાએ આપણે વૃક્ષો છે એ વાવવા જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. બરાબર, ઢોળાવવાળી ખેતી છે તો અહીંયા પગથિયા આકારની જે કોઈ પણ ખેતી છે એટલે કે પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. ત્યાર પછી આડબંધ બાંધવા જોઈએ. બરાબર, એની અંદર જમીન જે કંઈ પણ છે જેની અંદર તો કે કોઈ પણ પ્રકારનું આપણે પાક કે કંઈ થતો નથી એવી જે જમીન છે એની અંદર આડબંધ બાંધવા જોઈએ. એના પછી જમીન પર ચારણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. બરાબર, જે કોઈ પણ જમીન છે તો અહીંયા આપણે પશુઓ છે એને ચરાવવા માટે આવતા હોય છે, તો એ જે તે જમીન ઉપર ચારણ પ્રવૃત્તિ છે. બરાબર, જે ઢોર છે એને ચરાવવા માટે ત્યાં આવતા હોય છે તો એ ચારણ પ્રવૃત્તિ છે એના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. એના પછી છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે તો કે જમીન છે એનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. બરાબર, ભૂમિ સંરક્ષણ એટલે તો કે જે જમીનનું ધોવાણ થાય છે એને રોકવું અને જમીનની ગુણવત્તા છે એ જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. બરાબર, નદીની જે કોઈ પણ કોતરો છે એ અને જે કોઈ પણ પહાડી ઢોળાવ છે એની ઉપર વૃક્ષો છે એનો ઉછેર કરવો. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. બરાબર, રણ પ્રદેશ છે એની નજીકનો એટલે આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંથી જે પવનો આવે છે એને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી. બરાબર, વૃક્ષો છે એ વધુ ને વધુ વૃક્ષોની હારમાળા એટલે કે વધુ ને વધુ વૃક્ષો ઉગાડવા. અનિયંત્રિત ચારણને અટકાવવું જોઈએ. બરાબર, જે વધુ પડતું જે ચારણ હોય ત્યાં ઢોર ચરાવવા આવતા હોય તો એને શું કરવા જોઈએ? અટકાવવા જોઈએ. ફળદ્રુપતા ગુમાવેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. બરાબર, જે જમીન છે એની ફળદ્રુપતા નાશ થઈ ગઈ હોય તો એવી જમીન છે એમાં સેન્દ્રિય ખાતર ઉમેરવું જોઈએ. આમાં સૌએ સાથ મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. બરાબર, એટલે જમીન છે એનું રક્ષણ કરવા માટે સૌએ સાથ આપી અને જે કંઈ પણ એનું ધોવાણ થાય છે, બરાબર, અલગ અલગ રીતે જે ભૂમિ છે એ નબળી પડે છે તો એના રક્ષણ માટે આપણે સાથે મળી અને એના પ્રયાસો છે એ કરવા જોઈએ. તો હવે અહીંથી તમને હોમવર્કની અંદર જે પ્રશ્ન લખાવું છું, બરાબર, એ તમારે લખવાના છે. તો પ્રશ્ન પહેલો, સંસાધન એટલે શું? એના પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. બરાબર છે, ત્યાર પછીનો પ્રશ્ન છે સંસાધનોનો પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં. એના પછી જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે. એના પછી રેગોલિથ એટલે શું. બરાબર છે, ત્યાર પછી જમીનના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં. ભૂમિના રક્ષણ, બરાબર, જમીનના રક્ષણ માટે આપણે શું કરવું જોઈએ. તો આટલા જ પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ જય હિન્દ.